બનાસકાંઠા જિલ્લામાં ફેસબુક ઉપર થયેલી એક પોસ્ટના પગલે રાજકીય હડકંપ મચી ગયો છે આ પોસ્ટ થરાદ તાલુકાના ભાચર ગામના માધાભાઈ પટેલ નામના શખ્સે કરી છે પોસ્ટમાં આગામી પંદર ઓગસ્ટના રોજ બનાસકાંઠા જિલ્લાના એક નેતાજીની વિડીયો ક્લિપ જાહેર કરવાની ચીમકી આપવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના નેતાની મહિલા સાથેની અશ્લીલ હરકતોની ક્લિપનો સ્ક્રીનશોટ બનાવીને થરાદ તાલુકાના ભાચર ગામના મધાભાઈ પટેલ નામના શખ્સે તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરીને આગામી પંદર ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ અપલોડ કરવાની જાહેરાત કરી હતી આ જાહેરાતને પગલે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો હતો જ્યારે કે પોસ્ટમાં જણાવ્યા મુજબ વિડીયો જાહેર કરવામાં આવે તે પહેલા કોઈક રીતે આ વિડીયો વાયરલ થઈ જતા વિડીયોમાં તે કદાવર નેતાને લઈ લોકોમાં અનેક સવાલોએ જોર પકડ્યું છે વિડીયોમાં જે અશ્લીલતા હરકતો કરી રહ્યો છે તે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે વાયરલ વિડીયોને પગલે બદનામ કરવાના ઈરાદે વિડીયો એડિટિંગ કરીને વાયરલ કરવામાં આવ્યો છે તેવી સાંસદ પર્વતભાઈ પટેલના પુત્રએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે વિડીયો વાયરલ કરવાની ચીમકી આપનાર મુખ્ય આરોપી માધાભાઈ પટેલ તેમજ એક અન્ય ઇસ્મની લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાવ ગામ પાસેની સીમમાંથી ધરપકડ કરીને આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે